નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોલા વિશેના સર્વોપરી નીતિ ચેનલ માં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે મિત્રો આપણું 3, એટલે કે સંશ્લેષિત એટલે કુદરતી રેસાઓ અને પ્લાસ્ટિક. શું છે? સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક, અને મિત્રો ભાગ નંબર છે આપણો 6. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભાગ 5 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે પ્લાસ્ટિક વિશે, બરાબર છે? તેના પહેલા આપણે જોઈશું કે સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો, ત્યારબાદ આપણે જોયું પ્લાસ્ટિક વિશે કે થર્મો પ્લાસ્ટિક કોને કહેવાય, થર્મો કેટિંગ પ્લાસ્ટિક કોને કહેવાય, એના વિશેનો અભ્યાસ આપણે અગાઉ ભાગ 5 ની અંદર કરી ચૂક્યા છીએ. અને હવે મિત્રો, આપણે આ ભાગ 6 ની અંદર ટોપિક નંબર જે છે 3.5, જે તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 37 ઉપર આપેલો છે કે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક, સમજાણું મિત્રો, તો એના વિશેનો અભ્યાસ આપણે આ ભાગ 6 ની અંદર કરવાનો છે. તો જોઈએ મિત્રો કે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક, હવે નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે તમે કેમ પસંદગી માટે પહેલી પ્રાયોરિટી પ્લાસ્ટિક ને આપો છો, બરાબર છે? કેમ તમે પ્લાસ્ટિક ને પસંદ કરો છો? તો જોઈએ, સાથે સાથે તમે પણ પાઠ્યપુસ્તક ની અંદર જોતા રહેશો. તો આજે જો આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અટાણા કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો આપણે પ્લાસ્ટિકના પાત્રનો સૌથી અનુકૂળ લાભ છે. આપણે કોઈ પણ ખાદ્ય સામગ્રી હોય કે ખાદ્ય સામગ્રીનો જો આપણે સંગ્રહ કરવો હોય તો સંગ્રહ કરવા માટે આપણે સૌથી પહેલા કયા પાત્રનો પસંદગી કરી, તો આપણે પ્લાસ્ટિકના પાત્રની આપણે પહેલા પસંદગી કરી શકીએ, કારણ કે તે વધુ અનુકૂળ હોય છે. આગળ જોઈએ કે આ બાબત માટે તેમનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે. એનું કારણ એ છે કે આપણે કેમ વસ્તુનો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, કેમ આપણે એની પહેલી પ્રાયોરિટી આપીએ છીએ, કેમ આપણે એની પહેલા પસંદગી કરીએ છીએ, તો કે એની પસંદગી કરવા પાછળનું કારણ એ છે કે એ કિંમતમાં આપણને સસ્તું પડે છે, ત્યાર પછી એની મજબૂતાઈ પણ સારી હોય છે, બરાબર છે? એ સરળતાથી આપણે એને વાપરી પણ શકીએ છીએ. તો આવા કારણોને લીધે આપણે એની પસંદગી પહેલા કરીએ છીએ. ધાતુઓ કરતા વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટર કાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. તો આપણે લખી શકીએ કે ધાતુઓ કરતા વજનમાં હલકું હોવાને કારણે તેનો ઉપયોગ મોટર કાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. આગળ જોઈએ, જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી કેટલી અસંખ્ય વસ્તુઓ ઉમેરી શકાય છે. તો ચાલો હવે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરીએ. તો જોઈએ મિત્રો પ્લાસ્ટિકના ગુણધર્મોમાં પહેલું છે કે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. તો આપણે જોઈએ કે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. જો તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે, સમજાણું મિત્રો? લોખંડ જેવા પદાર્થોને હવામાં ખુલ્લો રાખતા શું થાય છે મિત્રો? તો કે એને કાટ લાગવાની પ્રક્રિયા
શરૂ થાય છે, તો સરળતાથી ખવાઈ જાય છે. પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી. આપણે લખી દઈશું, તમે જાણો છો કે લોખંડ ભેદ થતા હવા સાથે પ્રક્રિયા કરી કાટ બનાવે છે, પરંતુ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી. પરંતુ જે પ્લાસ્ટિક છે એ હવા કે પાણી સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી. તો આગળ જોઈએ, તે સરળતાથી ખવાઈ પણ જતું નથી. એટલે પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. તેથી પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના રસાયણો તેમજ વસ્તુઓનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. તો હવે આગળનું જોઈએ કે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. શું છે મિત્રો? પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. તો એના વિશે જોઈએ કે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. તો જોઈએ આગળ કે તમારા વાલી તથા દાદા દાદી સાથે વાત કરીને જાણો કે તેઓ પહેલાના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા. ત્યારબાદ તમે આજે જે ડોલ કે સંભળાય વાપરો છો તે કયા પદાર્થનું બનેલું છે. તો તમારે એના માટે પ્રવૃત્તિ કરવાની છે કે તમારા દાદા દાદી હોય તો એને તમે પૂછો કે પહેલાના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા અને આજે જે તમે ડોલ વાપરો છો એ કેવા પદાર્થોમાંથી બનાવવામાં આવેલી હોય છે. આગળ જોઈએ કે પ્લાસ્ટિકના પાત્રો વાપરવાના ફાયદા શું છે. પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ અને કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય તેવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. આપણે કીધું કે પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ અને કોઈ પણ આકારમાં ઢાળી શકાય તેવું હોવાથી તેને વાપરવામાં આવે છે. આગળ જોઈએ, સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતા કેવું હોય છે? સસ્તું હોય છે અને તેનો ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં બહોળો વપરાશ થતો હોય છે. તમે રોજેરોજ વાપરતા હોય તેવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની યાદી તૈયાર કરો. તો આપણે કીધું કે પ્લાસ્ટિક છે એ કેવું હોય છે? ધાતુ કરતા સસ્તું હોય છે. પ્લાસ્ટિક ધાતુ કરતા સસ્તું હોય છે. પ્લાસ્ટિક ને ધાતુઓ કરતા
વસ્તુઓ છે. તેથી આપણે રોજિંદા જીવનની અંદર ઘર વપરાશ માટે તેમજ ઉદ્યોગોની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે. તો હવે આગળ જોઈએ કે પ્લાસ્ટિક એક અવાહક છે. શું છે મિત્રો? પ્લાસ્ટિક અવાહક. તો જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકમાં પ્લાસ્ટિક અવાહક તમે આગળ શીખી ગયા છો કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. આગળ જોઈએ. એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પોર્ટ હોય છે અને સ્ક્રૂ ડ્રાઈવ ઉપર પણ પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. સમજાવો મિત્રો. તો એટલા માટે જ કે વિદ્યુતના વાયરો હોય છે, એ વાયરોની ઉપર શેનું આવરણ આવેલું છે, શેનું પોર્ટ આવેલું હોય છે? તો કે એ પ્લાસ્ટિકનું પોર્ટ આવેલું હોય છે. કેમ પ્લાસ્ટિકનું પોર્ટ મૂકવામાં આવે છે? કારણ કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. તો અવાહક હોવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પોર હોય છે અને સ્ક્રૂ ડ્રાઈવર પર પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. આપણે કહી શકીએ કે એટલા માટે જ પ્લાસ્ટિકનો એટલે કે ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું આવરણ હોય છે. સમજાવું મિત્રો. એટલા માટે જ આપણે જે ઇલેક્ટ્રિક વાયર હોય છે એના ઉપર પ્લાસ્ટિકનું આવરણ હોય છે. ઉપર દર્શાવ્યા મુજબ તળવાની કડાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના હાથાના બનેલા હોય છે. તળવાની જે કડાઈ હોય છે એના હેન્ડલ પ્લાસ્ટિકના બનેલા હોય છે. તળવાની કડાઈના હેન્ડલ પ્લાસ્ટિકના બનેલા હોય છે. કેમ પ્લાસ્ટિકના બનાવવામાં આવે છે? કારણ કે પ્લાસ્ટિક એ ઉષ્માનું કેવું છે? અવાહક છે. ત્યાર પછી આપણે કીધું કે ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પોર્ડ લગાવેલું છે. કેમ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પોર્ડ લગાવવામાં આવે છે? કારણ કે પ્લાસ્ટિક કેવું છે? વિદ્યુતનું અવાહક છે. તો અત્યારે મિત્રો આપણે જે પણ કઈ ચર્ચા કરી આ ભાગની અંદર, તો જોયું કે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક, ત્યાર પછી આપણે જોયું કે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે, ત્યાર પછી આપણે જોયું કે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ પણ છે, અને છેલ્લે અત્યારે આપણે જોયું કે પ્લાસ્ટિક અવાહક છે. તો આ ચારે ચાર ટોપિક મિત્રો તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાના રહેશે. અને આગળની જે પણ કઈ ચર્ચા છે તે આપણે આગળ ભાગ 7 ની અંદર કરીશું. નમસ્કાર.